तो मित्रों आपणे सीधा आजे पाठमां प्रवेश करीए छीए। थोड़ो इंट्रो जोयो हतो, इंट्रोड्यूस कराव्या पछी आपणे पाठमां आगळ वधीए छीए। तो मांडवो वधावाई गयो हतो। शुं वधावाई गयो हतो? मांडवो एटले लग्न प्रसंग छे, सांजनो समय छे, अने हवे गौरी भूधर मेरायनी दीकरी गौरीनी विदाय थई रही छे। कोनी विदाय थई रही छे? गौरीनी। तो छेल्लो समय छे, मांडवामांथी निकळता पहेला मांडवो वधेवाई गयो। गोत्रीज पासे पगे लागा पण पती गयो, अने गोत्रीज पोताना जे ब्राह्मण छे, वडीलो छे, पोताना नातना जे वडीलो छे, ब्राह्मणो छे, बधाने एक-एक करीने पगे लागा पण पती गयो। वर वधु पगे लागे छे, घर ने टोटले वरकड़ियाए कंकुना थापा पाड़ी दीधा, अने घर ने टोटले टटलो एटले एकदम छापरू, अने त्यार बाद जे ढोड़ावाड़ा घरों पेला रहता छापरा ते, तो त्या भीत पर एमणे कंकु थी पोताना लग्न थया छे। ते समय तत्कालीन समयनी रीत रिवाज प्रमाणे ए लोकोए कंकुना हाथना निशान त्या दीवाल पर बनावी दीधा। जान ने शिख देवाई गई, अने जान ने जनैयाओ जे आव्या हता बधा ने शिखामण देवाई गई, शिखामण अपाई गई। धर्मादाना लागनारा लाग लागनारा चुकवाई गया। जे धर्मादाना जे कई धार्मिक विधियों जे थई, जे आपले करवानी हती, जे कई वस्तु आपले करवानी हती, बधुज काम थई गयु हतु। वेवायु एकबीजा ने बहाल पूर्वक भेटी लीधा हता। रमण दीवो पेटाई गयो, अने सांजनो समय छे, भूधर मेरायनी दीकरी गौरी ने विदाय आपवानो समय आवी गयो छे। वेवाईओ वहाल पूर्वक एकबीजा साथे आलिंगन ले छे, भेटे छे, अने रमण दीवडो पेटावाई गयो। हवे लग्नना मंडपमां नीचे छेल्ली वखते जताना समये दीवडो जे प्रगटावे छे ते प्रगटावाई गयो। वर कन्या माफाड़ा गाड़ा में गोठवाई गया, अने माफाड़ू गाड़ू एटले ते समये कोई वाहन के एवी कोई वस्तु नहोती। ते समये बड़द गाड़ू, अने बड़द गाड़ा पण सरस मजाना ए माफो बनावामां आवे, शणगारवामां आवे, सरस मजानो आथर पात्र ऊपर सरस रीते एने सजावामां आवे, तेने माफाड़ू गाड़ू कहेवाय। तो वर कन्या एमां बेसी गया ज, सामेथी आवती पनिया पणियारीओना सुख सुकन सांपड़ी गया, अने सामेथी सांजनो समय छे, बेडलाओ लईने पाणी भरीने आवती पणियारीओना शुभ सुकन थई गया छे, अने गाડાનું પૈડું સિંચવાઈ ગયું, અને ગાડામાં પૈંડાનો અવાજ ન આવે એટલા માટે ઓઇલ એવી વસ્તુ, દિવેલ કે ઓઇલ જેવી વસ્તુથી એને ઓઇલિંગ કરી દેવામાં આવે, આંજી દેવામાં આવે છે, સિંચી દેવામાં આવે છે, અને ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છડ્યો, ઢોલીએ ઢોલ પર દાંડી મારી, સુહાગણોએ ગીત ઉપાડ્યું, અને ગૌરીના ગૌરીની ચાન ઉપડી ગઈ, ચાન ઉદલી ગઈ। એક બાજુ તમામ પ્રકારનું કામ થઈ જાય છે, અને ગૌરી અને એમનો વર જ્યારે માપાડા ગાડામાં બેસી જાય છે, ત્યારબાદ અચાનક બધું જ થઈ ગયું, ઇશારો કરવામાં આવ્યો, અને રમઝુ મીર શ્વાસ રોકી ગાલ ફુલાવીને સરસ મજાની શરણાઈના સૂર ચડે છે, અને બીજી બાજુ એના જ તાનમાં મસ્ત થયેલો એ મેઘો ઢોલી વગાડનાર, ઢોલ વગાડનારનું નામ છે, એ મેઘો ઢોલી ઢોલ પર દાંડીનો થાપ મારે છે, અને જબરજસ્ત સાંજનો વાતાવરણ સંગીતમય એ સુહાગણો છેલ્લું ગીત ઉપાડે છે। ગામડા ગામની એ સૌ સાંકડી ગલીમાં, સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત કોઈ કોઈના કરા સાથે ધક્કો ડાવડતું ગાડું માંડતા, અને માંડ માંડ એ ધીરે ધીરે કરીને શેરી સંસર્ગો નીકળ્યું। ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બહેરાઓ વર રાજાને જોવા એકઠા થઈ ગયા,
અને લાજના લાંબા ઘૂંટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ અલગમલગની જાત જાતની વાતો કહેતા હતા કે એક બાજુ શરણાઈનો સૂર છડ્યો છે, મેઘાડોલીએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું છે, સુહાગણોએ ગીત ગાયું છે, સરસ મજાના એ વાતાવરણમાં હવે ધીરે 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 માફાળું ગાડું સાંકડી શરીથી આગળ વધી રહ્યું છે. કોઈના ઘરની પછીત અને કોઈના ખરા સાથે એ ગાડાનું માપું એ લાગે છે. છતાં ધીરે 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 શરણાઈનો સૂર સાંભળીને આજુબાજુના ફળિયાના લોકો અને ખાસ કરીને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ એ સ્ત્રીઓ એ જાનને જોવા માટે નીકળી. તેમાં એ ખાસ કરીને શું એ ભૂધર મેરાઈના જમાઈને જોવા સ્ત્રીઓ નીકળી. લાંબો ઘૂંટો સ્ત્રીઓએ કર્યો છે અને ઘૂંટામાંથી થોડું જોઈ શકાય એ રીતે સ્ત્રીઓ એ વર રાજાને જોવા નીકળી છે, ગૌરીના પતિ વરને જોવા નીકળી છે અને જાત જાતની વાતો કરે છે. એ સ્ત્રીઓ કેવી વાતો કરે છે? અલગ અલગની જાત જાતની વાતો કરે છે, હસવું આવે તેવી પણ વાતો કરે છે. આ ભૂધર મેરાઈને જમાય અને કેટલીક સ્ત્રીઓ તો આશ્ચર્યચકિત થઈને કહે છે, હે આ ભૂધર મેરાઈનો જમાય, હા ગૌરીનો વર, હા આ ગૌરીનો વર, અરે વાહ, હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે. અને આમ અનેક પ્રકારની વાતો કરતી કરતી સ્ત્રીઓ પણ ધીરે 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 એ જનૈયાઓની સાથે સાથે વિદાય આપવા જઈ રહી છે. નાકા ઉપર નિયમ મુજબ મેલો મેઘોડ ઢોલ દા એ દાદ લેવા આડો ફરીને ફરી ફરીને ઉભો રહે છે, વગાડે છે. રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું અને ગામનું નાકું પૂરું થાય ત્યાં હવે એ લોકોને ત્યાંથી વિદાય આપવાની છે જાનૈયાઓને. ત્યારે મેઘો ઢોલી એ જાનની આડો ફરી વળે છે અને આડો ફરીને ફરીને સરસ મજાનો ઢોલ વગાડે છે, ત્યાંથી જાનને ખસવા દેતો નથી. બીજી બાજુ રમઝુ મીર પણ તાનમાં આવી ગયો છે અને એ સરસ મજાના સૂરમાં શરણાઈના સૂર હૃદય સંસરવા ઉતરી જાય એમે શરણાઈના સૂર છડે છે. સાથે સાથે એ સુહાગણોએ છેલ્લું ગીત ઉપાડ્યું છે, આ દસ પીપળો આ દસ દાદાના ખેતર. અને વર્ષો વર્ષોના એ તું નાની હતી ત્યારથી એ દાદાના ખેતરે રમતી, દાદાના ખોળામાં રમતી, દાદાના ઘરે રમતી. આજે હવે પછી આ પીપળાઓ આ ગામની શેરી ગામનું નાતું ફરી પાછું તારા નસીબમાં આવશે નહીં. આમ એ ગીત ગાતી 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 આગળ વધે છે. વર પક્ષની સ્ત્રીઓએ પણ ગીત સાંભળ્યું એટલે એ લોકોએ પણ બાજી સંભાળી લીધી, એ લોકોએ ગીત ચાલુ કરી દીધું. ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો જુઓ સાસરિયાના રૂપ, હવે તો ઘૂંઘટો ખોલો ગૌરીબાઈ, તમારા સાસરિયા કેટલા કેટલા ધનવાન છે, એ લોકોના રૂપ તો જુઓ. એક રાણો ને બીજો રાજ્યો, એક તો રાજ દરબારમાં દિવાન બીજો રાજ કરે તેવો, અને ત્રીજો દલીનો દિવાન, અને આખા ઢેલીનો દિવાન હોય તેમ, આખા વિસ્તારનો મુખ્ય હોય તેમ, એ લોકોના ઘરના એક એકથી ચડિયાતા પદ પર છે. જુઓ તો કરા ગૌરીબાઈ, હવે તો ઘૂંઘટો ઉતારો. અને આમ ધીરે 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 જેમ જેમ એ જાન ધીરે ધીરે સરકતી રહી છે તેમ મેઘો ઢોલી આડો ફરી વળ્યો છે અને રમઝુ વીર સુંદર મજાની શરણાઈના સૂર છેડે છે જે હૃદયને ઘા કરે છે. ત્યાં સુધી આજે આપણે જોઈશું.